જૂનાગઢમાં ટ્યુશન સંચાલકોને ક્લાસીસ માટે એડમિશન પ્રક્રિયા થઈ શકે તે માટે ઓફિસ ખોલવાની છૂટ આપવા મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. ગઈકાલે જૂનાગઢના શાળા સંચાલકો મહાનગરપાલિકામાં આવ્યા હતા અને ફાયર સેફટી ઊભી કરવા માટે જરૂરી કામગીરી કરવા 3 મહિનાનો સમય માંગ્યો હતો. આજે ટ્યુશન ક્લાસીસના સંચાલકો આવ્યા હતા અને માંગણી કરી હતી કે બોર્ડનું પરિણામ આવી ચૂક્યું છે, ક્લાસીસ ચાલુ કરવાનો સમય છે, હાલ પૂરતી વ્યવસ્થાના ભાગરૂપે અમે ફાયર સેફટીના ગેસ સિલિન્ડર રાખી દઈએ, અન્ય સુવિધા માટે અમને સમય આપવામાં આવે. જોકે આ મામલે મહાનગરપાલિકાના શાસકોએ કહ્યું હતું કે વાત અમારા હાથની નથી, સરકારનો આદેશ છે અને તેની અમલવારી કરવી જ પડશે. મારું નામ સુધીર નકુમ છે, અમે બ્લિસ એકેડમી સંસ્થા ચલાવી રહ્યા છીએ. સાહેબ, આપણે શું રજૂઆત કરવા આવ્યા હતા, કઈ રીતની રજૂઆત કરી? અમારી રજૂઆત એવી હતી કે ફાયર સેફટીના નોર્મ્સની જે અમને નોટિસ મળી છે એ અમે બધા ફાયર સેફટી નોર્મ્સ પૂરા કરવા માટે તૈયાર જ છીએ, પણ જે રીતનું અમને એફિડેવિટના અને પત્ર આજે મળ્યા છે તે જોતાં એવું લાગે છે કે એમાં થોડોક સમય માગી લેવી એ પ્રોસિજર છે, અને ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એવી અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે વિદ્યાર્થીઓના શિક્ષણને હિતમાં ધ્યાનમાં લઈને અમને શિક્ષણ કાર્ય બને એટલું વહેલું શરૂ કરવાની પરમિશન આપે. હવે નોર્મ્સ તો ઘણા એવા છે જેની અમને ખબર જ નથી પડતી કે શું કહેવા માગે છે નોર્મ્સમાં, કાયદાકીય મેટર છે જેનું અમને કોઈ જ્ઞાન નથી. એનો પણ અમને કંઈ ખ્યાલ નથી કેમ પૂરા કરશું, એ કોને મળવાનું છે. હા, એ પણ અત્યારે આવું આવા ક્વેશ્ચનનો આન્સર દેવાનું કોઈ જ્ઞાન નથી મારી અમારી લોકો પાસે. હા, પણ અત્યારે તો બધું બંધ જ છે, તમે ફી કે એડમિશન પ્રોસિજર કંઈ કરી શકતા નથી. એડમિશન પ્રક્રિયા માટે મંજૂરી માંગતા હતા તો હા, પછી શું કરશો એમ, કારણ કે વાલીઓનો ઇશ્યુ. ના, અમે એડમિશન પ્રક્રિયા ચાલુ નહીં જ કરીએ જ્યાં સુધી અમને પૂરેપૂરી મંજૂરી ન મળે ત્યાં સુધી. ઓલમોસ્ટ બધાના ઓફિશિયલ દસ્તાવેજ થયેલા છે, દરેક બિલ્ડિંગના કોર્પોરેશને માન્યતા આપેલા દસ્તાવેજો જ છે. બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ કરવાનો કોઈ કેવા નિયમ હોય છે એનો કોઈ બીજું ડોર નથી તો શું કરશો તમે? હા, બીજું ડોર નથી તો જો અમે અમારા ક્લાસ માટે એવું વિચાર્યું છે કે સાઈડમાંથી એક ઓફિસમાંથી આખી લેડર બનાવી અને નીચે બેઝમેન્ટ સુધી જાય એવી વ્યવસ્થા અમે કરવાની તૈયારી રાખી છે. બીજી એક્ઝિટ, સેકન્ડ એક્ઝિટ માટે હા, અમારા બિલ્ડરને એકવાર મળશું અને એમને પૂછશું કે ભાઈ આમાં ખરેખર નિયમ કેવા હોય છે, હાઈ રાઇઝ બિલ્ડિંગમાં કેવો નિયમ છે, લો રાઇઝમાં કેવો નિયમ છે, એ અમે નિયમ જાણશું એમની પાસેથી. અમારી ક્લાસીસ પણ જુદા જુદા સાંકળા એવા વિસ્તારની અંદર છે જ્યાં ફાયરનું વાહન પણ નથી, એવા વિસ્તારની અંદર ક્લાસીસ પણ છે, તો એના માટે શું કરવું? હા, એ મને ખ્યાલ નથી એના માટે શું કરવું જોઈએ. ક્લાસીસ સંચાલકો એક વાત ઉપર મક્કમ હતા કે હાલ એડમિશનની પ્રક્રિયા શરૂ કરાવવાનો સમય આવી રહ્યો છે, જો એડમિશન નહીં આપીએ તો અમારે ક્લાસીસ ચલાવવા મુશ્કેલ બની જશે, અમને વિદ્યાર્થી નહીં મળે તો ક્લાસીસ કેમ ચલાવશું, એટલે એડમિશન પ્રક્રિયા માટે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવે. જો કે શાસકોએ આ અંગે જવાબદારી લેવાના બદલે કલેક્ટર અને કાર્યવાહક કમિશનર પાસે ક્લાસીસ સંચાલકોને મોકલ્યા હતા અને ત્યાં રજૂઆત કરવા કહ્યું હતું, પરંતુ કાર્યવાહક કમિશનર અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારધીએ સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાં સુધી ફાયર સેફટીનું એનઓસી નહીં મેળવો ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે નહીં. સંચાલકો મળવા આવે ત્યાં શું જવાબ આપ્યો? ગઈકાલે શાળા સંચાલકો આવેલા અને આજે ટ્યુશન ક્લાસીસવાળા આવેલા. બહુ વાસ્તવિક સ્થિતિ જેમ ડિટેલમાં વાત કરી, પણ હું ટેકનિકલી કહી દઉં કે નેશનલ બિલ્ડિંગ લો છે જે NBC કોડ જેને કહેવાય, એની અંદર ફાયર સેફટીના જે કંઈ રૂલ્સ છે એ રૂલ્સ મુજબ દરેકે વર્તવાનું છે. દરેક ક્લાસીસને જે કોર્પોરેશને આજે ઓનલાઈન મૂકેલા છે કે કઈ રીતે એણે નોટિસનો જવાબ આપવાનો છે, કઈ રીતનું બાંહેધરી પત્રક આપવાનું છે અને કેવું એફિડેવિટ આપવાનું છે, આ બધી જ વસ્તુ ટેકનિકલી ઓકે કરી અને જે જે સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ બંને આપશે એ લોકોની સ્થળ ખરાઈ કરી અને ફર્ધર આગળનું એની કાર્યવાહી કરવાની પછી જ આપવામાં આવશે 100%. જો સ્કૂલ એક વિષય એવો હોય કે જેને મંજૂરી ગુજરાત સરકારના માધ્યમિક શિક્ષણ બોર્ડે આપી હોય, શિક્ષણ વિભાગે આપી હોય, એટલે સ્કૂલનું રજિસ્ટ્રેશન અને સ્કૂલની નોંધ સરકાર અને કોર્પોરેશન પાસે હોય, જ્યારે ટ્યુશન ક્લાસીસને કોઈ જાતનું લાયસન્સ લેવાનું હોતું નથી. ફક્ત ને ફક્ત ફાયરના નોર્મ્સ જ જોવામાં આવશે કે પછી બિલ્ડિંગના રૂલ રેગ્યુલેશન જોવામાં આવશે? બધા ફાયરને લગતા બિલ્ડિંગના બિલ્ડિંગ કોડની અંદર જ ફાયર સેફટીના રૂલ્સ છે અને એને પાડવાના હોય છે. ટેકનિકલ બાબત એવી છે કે એના માટે બિલ્ડિંગ કોડની, નેશનલ બિલ્ડિંગ કોડની અંદર જ પ્રોવિઝન છે અને પ્રોવિઝન પ્રમાણે કોર્પોરેશન બધા પાસેથી અપેક્ષા રાખે કે એ પ્રમાણે તમારે ત્યાં સેફટી હોવી જોઈએ.
અને જેને ત્યાં સેફટી હશે એ લોકોને તાત્કાલિક આગળ મંજૂરી આપી દેવામાં આવશે. સુરતનો જ્યારે બનાવ બન્યો અને આખા ગુજરાતમાં પણ નહીં પણ આખા હિન્દુસ્તાનની અંદર હરેક લોકોને ખૂબ કમ્પેરેટિવ ઉપડી, કારણ કે જે રીતે ક્લાસીસમાં અગાસીમાં ખાલી છાપરા કરીને તમે ક્લાસીસ ચલાવતા અથવા અંડરગ્રાઉન્ડમાં કોઈ સુવિધા ન હોય, બધાનું ધ્યાન મીડિયા હોય કે અમે લોકો હોય પદાધિકારી હોય કે અધિકારીઓએ આ બાબતમાં ખૂબ કડક કાર્યવાહી કરવાનું કામ ચાલુ કર્યું છે. આજે જૂનાગઢના બધા ક્લાસીસોવાળા અમને અહીં મળવા આવ્યા હતા. કોર્પોરેશન મારફત બધાને નોટિસો પણ દેવામાં આવી છે, ફાયર સેફટી છે કે નહીં, અંડરગ્રાઉન્ડમાં ક્યાંય ક્લાસ આવતા હોય, અગાસીમાં ખાલી છાપરા નાખીને ક્લાસ આવતા હોય, આ બધાને પણ નોટિસો દેવામાં આવી છે અને સીલ મારવામાં આવ્યા છે. અમે કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે. પહેલી વાત તો એ છે કે જ્યારે આપણું જ બાળક ત્યાં હોય ભણવા જતું હોય, સેફટી ન હોય તો મા બાપે પણ પૂરેપૂરા ક્લાસીસમાં મૂકો ત્યારે તમારું પણ ધ્યાન હોવું જોઈએ કે તમે કેટલા ક્લાસમાં મોકલો છો, ત્યાં સેફટી છે કે નથી. અત્યારે તો એક પણ જણો સ્કૂલમાં, આ નરું સત્ય છે કે સ્કૂલે જાય છે પણ સ્કૂલમાં ભણાવવાની વાત ન થતી, લગભગ બધા ટ્યુશન ક્લાસની અંદર જ ભણે છે. નામ આવે કે અમારો આ નંબર આવ્યો, એકથી દસમાં આવ્યા, એકથી પાંચમાં આવ્યા, પણ મેજોરિટી ટ્યુશનમાં મા બાપ મોકલે છે. આ નરું સત્ય છે, આમાંથી કોઈ છૂપું કંઈ થઈ શકે એમ નથી. પહેલી વાત તો એ કે ટ્યુશન ક્લાસમાં કાયદેસર છે નથી, અમે કેને કમિશનર મારફત નોટિસ દેવામાં આવી છે, બાંધકામની મંજૂરી છે કે નહીં, અંડરગ્રાઉન્ડ અલાવો તો છે કે નહીં, અગાસીમાં અલાવતા હોય તો ન્યાયની મંજૂરી છે કે નહીં, પહેલાં એ બધું ફૂલફિલ થાય. જ્યાં સુધી અમે નોટિસ આપી છે એનો જવાબ જ્યાં સુધી દેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈના પણ ક્લાસીસ ચાલુ કરવામાં નહીં આવે. જે અમે ફોર્મ આપ્યું છે, પરફોર્મ આપ્યો છે, એ પૂરેપૂરો ભરીને આપશે, વ્યાજબી લાગશે, એની તપાસ કંઈ પદાધિકારીઓ પણ કરવાના છે અને અધિકારીઓ પણ કરવાના છે. અને ક્લાસીસવાળા પણ આજે બધા મળ્યા હતા, પહેલાં અમે એને કીધું જ કે નિયમ પ્રમાણે તમે બધું કરો, પહેલાં સંતોષ થાય કે ના હવે તમારું બરાબર છે, સેફટીવાળું છે, છોકરા ભણવા મોકલો તો વાંધો આવ્યો નથી. આ રીતનો અમે બધા ક્લાસીસવાળાને જવાબ દીધો અને એમાં અમે ક્યાંય પણ બાંધછોડ કરવાના નથી. સાહેબ સમય આપ્યો છે તમે કે આ તમે બાજુમાં કંઈ કાર્યવાહી કરી શકો? એ લોકોએ અમને એમ કીધું કે અત્યારે એડમિશનની જ્યારે પ્રક્રિયા ચાલુ છે એટલે અમે કલેક્ટર સીઆરએ મેં પોતે જ વાત કરી હતી, કમિશનર સાહેબે કીધું જ કે જ્યાં સીલ માર્યા છે એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. પણ જો એડમિશનની પ્રક્રિયા હોય, કારણ કે હારોહાર આપણે એ પણ વિચારવાનું કે હરેક વિદ્યાર્થીનું પણ ભવિષ્ય ન બગડે, તો બાજુમાં કોઈ પણ ઓફિસ લઈ ક્લાસીસની બાજુમાં હોય અથવા એની પ્રિમાઇસીસની બાજુમાં અને ન્યા બેહીને એડમિશનની પ્રક્રિયા કરે તો વાંધો નથી, પણ જે જગ્યાએ સીલ માર્યા છે, જગ્યાએ ક્લાસ ચલાવતા હતા, એ જગ્યાએ કંઈ થવું ન જોઈએ. જ્યાં સુધી પૂરેપૂરું ફોર્મ અમે જે આપ્યું છે એ ભરીને નહીં આપે, ક્લિયર નહીં થાય, પછી કદાચ એ એડમિશનની પ્રક્રિયા પણ કરે પણ જો એ ફૂલફિલ નહીં કરી શકે તો એના ક્લાસ પણ ચાલુ નહીં થાય. એડમિશનની કોઈ પણ જગ્યાએ, આ તો એના ઘરે બેહીને, માની લો કે આજે બાજુના રૂમમાં બેહીને, જો બે મિનિટ શું કામ ન આપી જોઈએ તો આ જૂનાગઢના 90% છોકરાઓની હાલત શું થાય એ પણ વિચારવું પડે ને. ક્લાસીસ નથી ખોલવા દેવાના. ક્લાસીસમાં અમે ટોટલ મનાઈ કરી કે અત્યારે તમે જ્યાં ક્લાસીસ ચલાવો છે ત્યાં સીલ માર્યા છે, એની ખોલવાના નથી. પણ પ્રોસિજર કંઈ કરવાની હોય, લાંબી પ્રોસિજર, એડમિશન માટે આવે, પૂછપરછ કરે, એનું ફોર્મ ભરવાનું હોય, તો એ બાજુમાં એ જે જગ્યાએ નહીં એની આજુબાજુમાં ક્યાંય પણ કરે તો એમાં વાંધો નથી. બધા નિયમોનું પાલન કરશે અને એ પણ અમારે પહેલી વાત સાંભળો, અમારે એની ઉપર સુપરવિઝન રાખવાનું, પાવર આપવાના કોર્પોરેશનમાં કોઈ પણ પદાધિકારી પાસે પાવર નથી, પછી આખા ગુજરાતના હોય, અમે એની ઉપર પૂરી ચાપતી નજર રાખશું. છેલ્લે તો કલેક્ટર અત્યારે છે એની પાસે જ કમિશનર સાહેબનો ચાર્જ છે, એટલે પૂરું ફોર્મ ચકાસ્યા પછી જ ફૂલફિલ બધું થશે, બધું બસ સ્થળની ચકાસણી થશે, ફૂલફિલ થાય પછી જ આપવામાં આવશે. ગિરીશભાઈ, આ જે રાણાઓ ચોકની અંદર રૂપા રેલવાળા, જૂનાગઢમાં કરોડો રૂપિયાની શિક્ષણ વેપાર કરતા શાળા સંચાલકો ગઈકાલે આવ્યા હતા અને ફાયર સેફટી ઊભી કરવા માટે 3 મહિનાનો સમય માંગ્યો હતો. આજે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પોતાની આવકના બહાના બતાવી ફાયર સેફટી વગર ક્લાસીસ ખોલવાની મંજૂરી આપવામાં આવે તો અમે અમારા જોખમે કામગીરી કરવા અને આ અંગેનું લેખિત આપવા માટે પણ તૈયાર છીએ. જો કે તંત્ર એકનું બે ન થતાં ટ્યુશન સંચાલકો નિરાશ થઈને પાછા ફર્યા હતા. ત્યારે સવાલ એ છે કે ફી ઉઘરાવી લીધા પછી જો ક્લાસીસ ને ફાયર સેફટીનું એનઓસી ન મળે તો વિદ્યાર્થીઓની ફી કોણ પરત કરશે તેવો પ્રશ્ન વાલીઓમાં ઉઠ્યો છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.